ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ આઠ વિષય ગણિતમાં આપણે સ્વાધ્યાય નંબર આઠ પોઈન્ટ ત્રણના દાખલા નંબર દસથી બારની ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નંબર આઠ પોઈન્ટ ત્રણ એમાં દાખલા નંબર દસની ગણતરી કરીએ કે એક સ્થળની જનસંખ્યા વર્ષ બે હજાર ત્રણમાં પાંચ ટકા પ્રતિવર્ષના દરે પાંચ ટકા પ્રતિવર્ષના દરે એટલે કે દરેક વર્ષે પાંચ પાંચ ટકા વધે છે એ બે હજાર ત્રણમાં એ વધીને ચોપન હજાર થાય છે તો પેલો પ્રશ્ન છે કે બે હજાર એકની જનસંખ્યા મેળવો વિદ્યાર્થી મિત્રો બે હજાર ત્રણની આપેલી છે પાંચ પાંચ ટકાનો દર વધે છે દર વર્ષે પાંચ પાંચ ટકા વધે છે તો એના રિલેટિવમાં આપણે બે હજાર એકમાં કેટલી છે એની ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે બે હજાર એકમાં માં જનસંખ્યા એ મેળવવાની છે તો જનસંખ્યાનો જે વધારો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું લેવાનો થશે દર લેવાનો થશે તો એ સૌ પ્રથમ આપેલી માહિતી લખીએ અને અહીં વિદ્યાર્થી મિત્રો જેમ આપણે સાદા વ્યાસની ગણતરી દ્વારા સમજીએ તો જેમ આપણે મુદ્દલ આપી દઈએ આપણે સાદું વ્યાજ મેળવતા હતા તો અહીં આપણે કુલ જનસંખ્યા વધેલી છે આપી દે એટલે કે આપણે એની હિસાબમાં ગણીએ તો વ્યાજ મુદ્દલ આપી દીધેલું કહેવાય આપણે મુદ્દલ છે તો એ વિદ્યાર્થી મિત્રો પણ આપી દીધેલો છે વ્યાજ દર આર બરાબર કેટલો છે વિદ્યાર્થી મિત્રો પાંચ ટકા અને ત્યારબાદ સમય આપી દીધેલો છે એટલે કે મુદ્દત અહીં વિદ્યાર્થી મિત્રો માત્ર આપણે ને એવું જ ઉપયોગ કરીએ બરાબર કિંમત નથી એટલે વ્યાજ ને એવું નહીં વાપરી શકીએ એટલે કે આર બરાબર પાંચ ટકા ટી બરાબર બે વર્ષ બરાબર આપણે બે વર્ષમાં વધ્યો એ જોવાનું છે પ્રથમ વર્ષ માટે મેળવવાનું છે અને ત્રીજા વર્ષનું આપેલું છે એટલે વચ્ચેનો ગાળો વિદ્યાર્થી મિત્રો કેટલો છે બે વર્ષ એટલે એમ બરાબર શું લેશું બે સૂત્ર લખીએ એ બરાબર પી કાંસમાં એક પ્લસ આરના સો ની આપી દીધેલો વિદ્યાર્થી મિત્રો તો એની કિંમત મૂકીએ ચોપન હજાર બરાબર પી મેળવવાનો છે તો પીને અમદમ રહેવા દે એક ના એક આર ની પાંચ ટકા દર ને સો એન એટલે વિદ્યાર્થી મિત્રો થશે બે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે પછી છે એ છેદ સમાન કરીએ તો ચોપન હજારના સોપન હજાર આમનામ બરાબર પી સો વડે ગુણું અને સો વડે ભાંગું વિદ્યાર્થી મિત્રો પ્લસ પાંચના છેદમાં સો ની બે કાઢ તો તેથી શું થશે કે ચોપન હજારના ચોપન હજાર બરાબર પી ના પી સો પ્લસ પાંચ એટલે વિદ્યાર્થી મિત્રો થશે એકસો પાંચ ના સો હવે શું જોવાનું છે તો કે એને બે ઘાત છે એટલે કેટલી વાર ગુણાશે બે વાર તો તેથી ચોપન હજાર બરાબર પી ગુણ્યા એકસો સો ગુણ્યા એકસો સો વિદ્યાર્થી મિત્રો બે વાર ઘાત છે એનો મતલબ કે બે વાર ગુણાયેલી છે બે ઘાત છે એનો મતલબ હવે આપણે ની કિંમત મેળવવાની છે પીને સૂત્રનો કરતાં બનાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પીને સૂત્રોનો કરતાં બનાવીએ બરાબરની પેલી બાજુ શું છે તો કે ચોપન હજાર ને ચોપ્પન હજાર આમનો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે ગુણાકારમાં છે એ સામેની બાજુ જાય તો ભાંગાકારમાં જ છે જો એકસો પાંચ ગુણાકારમાં છે તો સામેની બાજુ જાય તો ભાંગાકારમાં જાય અને સો છે ભાંગાકારમાં છે સામેની બાજુ જાય તો ગુણાકારમાં છે એટલે કે આ પદ કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો ઉલટાઈ જાય છે બરોબર બીજું પણ એવી જ રીતે થશે આ વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ ન થાય બરોબર આ બરાબરની ઓલી બાજુ જાય છે એટલે ગુણાકારનું જે છે એ ભાંગાકારમાં જશે ભાંગાકારમાં જે છે એ ગુણાકારમાં જશે એવી રીતે બીજા પદમાં પણ એ જ રીતે થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આનું સાદુ રૂપ છે આપણે આપવાનું છે તો પીની કિંમત છે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પાછળ ઘણી બધી હાલતી હોય તો આપણે આશરે કિંમત લખવાની છે બરોબર પોઈન્ટ પછી એકાદ બે લઈ અથવા તો આપણે આશરે કિંમત આમ પણ લખી શકીએ કે પી બરાબર માત્ર જે રાઉન્ડ ફિગરમાં લખી અને જો અહીં પોઈન્ટ પછી પાંચ અથવા પાંચ કરતાં મોટી કિંમત હોય તો એની આગળની સંખ્યામાં આપણે એક ઉમેરી દઈશું એટલે એક આમાં ઉમેરી તો વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે પી બરાબર જ્યાં ઓગણ સિત્તેર એંસી છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે એસી પૂરા કરી દઈએ બરાબર પોઈન્ટ પછી પાંચ અથવા તો પાંચ કરતાં મોટી કિંમત હોય ત્યારે એટલે અહીં વિદ્યાર્થી મિત્રો આપણી પીની કિંમત આવી ગઈ થશે તો આ જે છે એ શું છે તો કે વર્ષ બે હજાર એકમાં જનસંખ્યા ગણતરી છે તો વ્યક્તિ ક્યારેક અડધો હોય નહીં એટલે એને આપણે પોઈન્ટ પછી જ્યારે પાંચ અથવા તો પાંચ કરતા મોટી કિંમત હોય તો આપણે આગળના અંકમાં એક ઉમેરવાનું જો નાની હોય તો એને આમને દૂર કરી અને આપણે રાઉન્ડ ફિગરમાં આંકડો છે મૂકવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એમાંને એમાં દાખલો નંબર બે છે કે બે હજાર પાંચમાં જનસંખ્યા શું હશે બરાબર જેમાં આપણે બે હજાર એકની ગણી ત્રણની આપેલી હતી હવે આપણે પાંચની મેળવવાની છે કે બે હજાર પાંચમાં જનસંખ્યા કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારની આપી દીધેલી છે હવે પછીની ગણવાની છે એટલે કે આપણે જે અગાઉ દાખલા ગણીએ એના સંદર્ભમાં સમજીએ

વિદ્યાર્થી મિત્રો ચોપન હજાર થશે એક ના એક આર ની કિંમત વિદ્યાર્થી મિત્રો પાંચ ટકા ભાંગ્યા સો ઘાત વિદ્યાર્થી મિત્રો એન એટલે બે છેદ સમાન કરવા માટે વિદ્યાર્થી મિત્રો સો વડે ગુણી અને સો વડે ભાંગી એટલે કે સો પ્લસ પાંચ ના છેદમાં સો ની બે ઘાત ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ ચોપન હજાર એકસો પાંચ ના છેદમાં સો ની બે ઘાત બે ઘાત છે મતલબ કે બે પદ છે કેટલી બે વાર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આમ લખી શકું કે ચોપન હજાર ગુણ્યા એકસો પાંચના છેદમાં સો ગુણ્યા એકસો પાંચના છેદમાં સો હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવાના છે જો મીંડા હોય તો આપણે પહેલાં એ જ ઉડાડશું હવે જે વધ્યું એ હજી પણ વિદ્યાર્થી મિત્રો અહીં મીંડા છે તો ઉડાડી દઈએ બરાબર અહીં શું વધ્યા વિદ્યાર્થી મિત્રો દસ અહીં એકસો પાંચ એકસો પાંચ ને અહીંયા વધે છે ચોપન તો હું એમ કહી શકું કે પાંચ દુ અને એકવીસ પંચા એટલે પાંચ પાંચ કેન્સલ અહીંયા એકવીસ અને અહીંયા બે એવી રીતે વિદ્યાર્થી મિત્રો કેટલા દુ ચોપન થશે તો તમે કહેશો સત્યાવીસ દુ એટલે અહીં વધ્યા સત્યાવીસ તો જે વધ્યું એ લખ્યું વિદ્યાર્થી મિત્રો કે સત્યાવીસ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકવીસ સત્યાવીસ એકસો પાંચ અને એકવીસ તો ગુણાકાર કરશો વિદ્યાર્થી મિત્રો તમે તો ઓગણ સિત્તેર હજાર પાંચસો છે એ જનસંખ્યા મળશે એટલે કે એની કિંમત મળશે તો આપણે વિદ્યાર્થી મિત્રો અંતમાં લખી શકીએ કે આમ વર્ષ બે હજાર પાંચમાં જનસંખ્યા જનસંખ્યા ઓગણસાઠ હજાર પાંચસો પાંત્રીસ છે ઓગણસાઠ હજાર પાંચસો પાંત્રીસ છે કે એક એક બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે એટલે કે દર કલાકે બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી ટકાના દરે વધી રહી છે બરાબર દર કલાકે અઢી ટકા બેક્ટેરિયા વધે છે જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હોય એટલે કે જ્યારે આપણે શરૂઆત કરી જોવાની તારીખ બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હોય તો દર કલાકે અઢી ટકા વધતા હોય તો કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા વધીને કેટલી થશે એટલે કે બેક્ટેરિયાની સંખ્યા કેટલી થશે અહીં વિદ્યાર્થી મિત્રો અત્યારની બેક્ટેરિયાની સંખ્યા આપી છે બરોબર પહેલાની એટલે કે જ્યારે શરૂ કર્યું ત્યારનું એટલે આપણા માટે એ મુદ્દલ સમાન ગણાશે એટલે કે આપણે પી જગ્યાએ પીની બરાબર કિંમતે મૂકવાની થશે તો આપણે પેલા વિદ્યાર્થી મિત્રો શાબ્દિકમાં લખે કે હાલની હાલમાં બેક્ટેરિયા કેટલા છે તો કે પાંચ લાખ છ હજાર પાંચ લાખ છ હજાર બેક્ટેરિયા છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયાના દરની વાત કરીએ તો કે બેક્ટેરિયા બેક્ટેરિયાનો વધારો

આટલી વિદ્યાર્થી મિત્રો આપેલી જે માહિતી છે એને આપણે ટૂંકમાં સમજવા માટે અત્યારે લખીએ કે કુલ હાલના બેક્ટેરિયા આપેલા છે બેક્ટેરિયાને વધવાનો દર આપેલો છે અને બે કલાક પછી મેળવવાનું છે આમાં વિદ્યાર્થી મિત્રો સમજવાનું ખાસ એ છે કે તમને અહીં વધવાનો દર છે એ કલાકમાં આપેલો છે જ્યારે આપણે મેળવવાનું છે એ પણ કલાકમાં આપેલું છે કે બે કલાક પછી મેળવવાનું છે ઘણીવાર તમને એવું થાય કે અહીં વધવાનો દર કલાકમાં આપે અથવા તો દિવસોમાં આપે તો અહીંયા કલાકમાં આપે અથવા તો આ કલાકમાં આપે તો આ દિવસોમાં આપે ત્યારે તમારે છે સમય ટી ને એન એ બધા એના જે એકમ છે જે કલાક અથવા દિવસ તો એ તમારે ફેરવવા પડે જેમ આપણે આગળના લેક્ચરોમાં જેમ છ મંથ કહે તો વિદ્યાર્થી મિત્રો આપણે એને વર્ષમાં ફેરવવા પડતા અર્ધ વાર્ષિક કે વર્ષ હોય તો એને આપણે છ માર્ષિકમાં ફેરવતા અહીં આપણે બંને કલાક કલાક છે એટલે કે એ અહીંયા આપણે ફેરવવાના રહેતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની ગણવતરી શરૂ કરીએ તે પહેલાં આને જવા દઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને હાલની આપેલી છે એટલે કે પીની વેલ્યુ આપેલી છે પાંચ લાખ છ હજાર બીજું તો કે આર આપેલો છે વધવાનો દર અઢી ટકા છે વધવાનો દર વિદ્યાર્થી મિત્રો કેટલો છે અઢી ટકા હવે આ છે દશાંત સંખ્યામાં તો આપણે વિદ્યાર્થી મિત્રો એને પૂર્ણ સંખ્યામાં ફેરવી લઈએ તો શું થશે પાંચ અઢી એટલે વિદ્યાર્થી મિત્રો હું પાંચ ભાંગ્યા બે કરી શકું તો અઢી થાય એટલે પાંચ ભાગ્યા બે ટકા થયા ત્યારબાદ એક સમય આપેલો છે કે ટી સમય ટી બરાબર વિદ્યાર્થી મિત્રો છે બે કલાક તો એન તેથી વિદ્યાર્થી મિત્રો આપણે એન બરાબર શું લેશું બે એન બરાબર શું લેશું બે સૂત્ર મૂકીએ કે એ બરાબર પી કાંસમાં એક ના એક આર ગુણ્યા સો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધી વાર આ સૂત્ર લખી ચૂક્યા છીએ તો તમને બધાને આ સૂત્ર છે ખાસ યાદ રહેવું જોઈએ કિંમત મૂકીએ બરાબર પીની કિંમત વિદ્યાર્થી મિત્રો પાંચ લાખ છ હજાર એક ના એક આર ની કિંમત બે ના છેદ માં પાંચ છેદમાં સો આમ ની એન ઘાત એન એટલે વિદ્યાર્થી મિત્રો બે ના એ બરાબર અહીં તમે જોઈ શકો છો કે પાંચ દુતીયાવું જ મતલબ કે અહીં આપને અપૂર્ણાંકમાં છે અને અંશમાં છે તો અંશનો શેદ છે છેદમાં જશે અંશનો શેદ છે ક્યાં જશે છેદમાં જશે તો એક ના એક પાંચ વિદ્યાર્થી મિત્રો અંશમાં રહેશે જ્યારે બે છે ક્યાં જશે ત્યાર બાદ એ બરાબર જે કિંમત છે આમદમ બંનેનો ગુણાકાર કરીએ તો ના પાંચ બે ગુણ્યા સો એટલે વિદ્યાર્થી મિત્રો થશે બસો ની બે ઘાત હવે પછીનું કાર્ય વિદ્યાર્થી મિત્રો આપણે છેદ સમાન કરવાનું થશે તો અહીં જો અત્યાર સુધી આપણે સો વડે ભાંગતા ને સો વડે ગુણતાનું કારણ શું હતું કે અહીં સો છેદમાં છે એ સો હતા અહીં છેદમાં વિદ્યાર્થી મિત્રો આપણે બસો લાવવાના છે એક છે તો આપણે બસો વડે ગુણવાનું ને બસો વડે ભાંગવાનું થશે બરાબર ભૂલથી અહીં સો વડે ન થાય ખાસ ધ્યાન રાખવાનું કે અત્યાર સુધીના આપણે દાખલાઓ ગણીએ એમાં મોસ્ટ ઓફ છે વિદ્યાર્થી મિત્રો છેદમાં સો હતા માટે આપણે સો વડે ગુણીને સો વડે ભાંગતા હતા છેદ સમાન કરવા એ બસો મૂકવાના છે તો ઉપર પણ મારે બસો વડે ગુણવા પડશે એટલે કે વિદ્યાર્થી મિત્રો બસો પ્લસ પાંચ છે આમ અને છેદ બંનેનો કોમન પણ બસો ઘાત છે બે તેથી પાંચ લાખ છ હજાર આમ બસો પ્લસ પાસ એટલે કે વિદ્યાર્થી મિત્રો બસો પાંચ ના છેદમાં બસો ની બે ઘાત પાંચ લાખ છ હજાર પાંચ ના છેદમાં બસો એ કેટલી વાર છે બે વાર છે તો હું એને બે વાર ગુણી શકું એટલે કે બસો પાંચ ના છેદમાં બસો ગુણ્યા બસો પાંચ ના છેદમાં બસો હવે વાત રહી છે ઉડાડવાની તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરતા મીંડું મીંડું કેન્સલ કરે તો આ મીંડું પણ આ ન ઉડે બરાબર પાછળના એકવાર અંક શરૂ થયા પછીના મીંડાઓ ઉડતા નથી જે પાસળ છે એ જ તમે ઉડાડી શકો છો અને અથવા તો તમે ડાયરેક્ટ પણ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ ચાલીસ અને એકતાલીસ બંનેમાં ભાગ હાલશે બરાબર ચાલીસ અને એકતાલીસ ઉડશે એટલે કે વધ્યું વિદ્યાર્થી મિત્રોએ લખીએ તો વિદ્યાર્થી મિત્રો પાંચ એકતાલીસ પંસા એક બસો પાંચ અને ચાલીસ પંસા બસો એટલે એકતાલીસના છેદમાં ચાલીસ એકતાલીસના છેદમાં ચાલીસ થયા તો મીંડુ મીંડું વિદ્યાર્થી મિત્રો કેન્સલ કરીએ વધ્યું એના વિદ્યાર્થી મિત્રો આપણે સાદું રૂપ આપવાનું છે તો સૌ પ્રથમ અહીં હજી એકવાર વિદ્યાર્થી મિત્રો આને જો તમે ચાર વડે ભાંગી શકાશે બરોબર તો એને તમારે ચાર વડે ભાંગવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચાર આરે તમે આને ભાગ આકારો એટલે આવશે બારસો પાસઠ બારસો પાસઠ એટલે વધ્યું એ લખીએ તો કે બારસો પાસઠ ગુણ્યા એકતાલીસ ગુણ્યા એકતાલીસ અને નીચે વિદ્યાર્થી મિત્રો માત્ર એક ચાર વધ્યા તો એ લખીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે સાદુરૂપ આનું આપવાનું છે તો તમને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો તો એ તમારે પાછળ લખવાનું છે કે આમ આ બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા અંદાજિત એટલી હશે ત્યારબાદ દાખલા નંબર બાર કે એક સ્કૂટર રૂપિયા બેતાલીસ હજારમાં ખરીદવામાં આવ્યું એટલે કે ખરીદી લીધું તેની કિંમતમાં આઠ ટકાના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તેની કિંમતમાં આઠ ટકાના દરે પ્રતિ વર્ષમાં ઘટાડો આવ્યો તો એક વર્ષના અંતે તેની કિંમત કેટલી થશે એક વર્ષ પછી આ સ્કૂટરની કિંમત કેટલી થશે આઠ ટકાના દરે ઘટાડો આવ્યો એ વિદ્યાર્થીઓ એની ઉપર ખાસ અહીં વાસોમાં ધ્યાન રાખવાનું છે અત્યાર સુધીના જે કાંઈ આપણે દાખલા ગણ્યા એમાં વિદ્યાર્થી મિત્રો આઠ ટકાના દરે વધારાના છે એ દાખલાઓ ગણ્યા

તો તેથી વિદ્યાર્થી મિત્રો બરાબર પણ આપણે એક લેશું પણ અહીં એ વાત નોંધવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે જે આપણે લેવાનો છે એ લેશું શું કામ તો કે ઘટાડો છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો મેં બે વાર વાંચું કે ખાસ ધ્યાન રાખવાનું છે ઘટાડો છે એટલે કે આપણે માઇનસ આઠ લેવાના થશે બરોબર આર બરાબર શું થશે માઇનસ આઠ થશે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્રમાં કિંમત મૂકીએ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખવાનું છે હંમેશા કે એ બરાબર પી કાઉસમાં એક પ્લસ વિદ્યાર્થી મિત્રો ઘટાડો છે તો કિંમત મૂકી ત્યાં કરતા અત્યારે જ વિદ્યાર્થી મિત્રો આપણે માઇનસમાં લખીએ કે આર માઇનસ સો બરાબર આ સૂત્ર જ્યારે ટકા છે ઘટાડવાના હોય ત્યારે સૂત્ર અથવા તમે માઇનસ આઠની જગ્યાએ મૂકી શકો તો પણ હાલશે અત્યારે પ્લસ સૂત્રમાં રાખીને તો પીની કિંમત વિદ્યાર્થી મિત્રો બેતાલીસ હજાર એક ના એક માઇનસ આર એટલે વિદ્યાર્થી મિત્રો એક એ આપને કોઈ ફેર પડશે નહીં બરોબર ઘાત એક એટલે વિદ્યાર્થી મિત્રો દરેક ની ઘાત એક તો હોવાની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બેતાલીસ હજાર નામનામ બેતાલીસ હજાર અહીં છેદ મારે સો કરવા છે વિદ્યાર્થી મિત્રો તો અને હું સો વડે ગુણીશ અને ચો વડે ભાંગીશ એટલે થશે એકસો માઇનસ છે વચ્ચે એટલે કે માઇનસ આઠ ના છેદમાં સો એક આ વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં પણ ભૂલ ન થાય બરાબર છેદમાં માઇનસ છે એટલે એમાંથી સો માંથી બાદ થશે વચ્ચે પ્લસ હતું અત્યાર સુધી એટલા માટે આપણે પ્લસ કરતા હતા તો ત્યાર પછીનો સ્ટેપ શું થશે તો કે બેતાલીસ હજારના આમદ સો માઇનસ આઠ વિદ્યાર્થી મિત્રો કરવાના છે એટલે કે જવાબ આવશે કેટલા ગુણાકારમાં જ વિદ્યાર્થી મિત્રો લખીએ બરોબર કાઉસ કરવાની કોઈ જરૂર નથી ઘાત આપણે કાઢી નાખીએ એક છે તો સો માંથી આઠ જાય એટલે બાણું આવશે છેદમાં સો આમ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાદુ રૂપ આપીએ બે બે મીના કેન્સલ છેદમાં એક વધ્યો એટલે ભાંગાકાર નો તટસ્થ ઘટક તો વધ્યું શું તો કે ચારસો વીસ ગુણ્યા બાણું ચારસો વીસ ગુણ્યા બાણું તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીએ તો આડત્રીસ હજાર સસો ચાલીસ જવાબ આવશે આડત્રીસ હજાર ચાલીસ તો આપણે શું લખી શકીએ કે આમ એક વર્ષ એક વર્ષને અંતે સ્કૂટરની સ્કૂટરની કિંમત કિંમત રૂપિયા આડત્રીસ હજાર આડત્રીસ હજાર છસો ને ચાલીસ થશે